अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। एक गामड़ा गाममा जमनामा करीने एक डोशीमा रहता था। कदाच तमे बधाय आ वात सांभळी जशो, પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને, એટલે વાત ફરી પાછી દોહરાવું। અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં, એને તો એના ઘરનું કામ ભલું, ત્રણ ટાઈમ જમવાનું ભલું, અને સૌથી વધારે જો કોઈ એનો જીવ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને, એ લોટીમાં એનો જીવ। હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી તાંકા હોય, એટલે એ ડોશીમાં જ્યારે પણ કંઈ કામ કરે ને તો આખો દિવસ એ લોટીને જાણે ઓલી નાના બાળકની માં કેમ કામ કરતાં કરતાં બાળકનું મોઢું વારંવાર જોવા જાય, એમ ડોશીમાં આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કાઢીને પાછા જોઈ આવે, લોટી કોક લઈ નથી ગયું ને, એનો જીવ લોટીમાં। વારંવાર લોટીને જોયા કરે એ ડોશીમાના ઘરના બારના ખૂણા ઉપર બીજા ડોશીમાઓ શેરીઓવાળા સત્સંગ કરે, જમના ડોશીને બોલાવે, જમના ડોશી હાલો ને સત્સંગમાં। જમના ડોશી ઘસી ના પડે, તમારે સત્સંગ કરવો હોય તો કરો, મારે કાંઈ સત્સંગમાં આવું નથી, ચોખ્ખી ના પાડી દે। એમાં બરાબર એક બે પાંચ દિવસ થયા ને એમાં બરાબર ગામમાં એક ભાગવત સપ્તાહનું આયોજન થયું, પારાયણનું, અને આપણે એને પારાયણ જ કહેતા, અમારા ગામમાં તો પારાયણ બેઠી છે। અને આપણા ઉપર ભગવાન કેટલો દયાળુ બન્યો છે, તમે પહેલાં આ પેલા વડીલો તમે બધા તમે વિચાર કરો, તમારા એ તમારા યુવાની કાળમાં આપણને એવું સાંભળવા મળતું કે બે પાંચ ગાઉ મૂકી અને એક જગ્યાએ કથા બેઠી છે, ને આપણે બધા લોકો હાલીને ગાડામાં ને એમ બધા ત્યાં કથાઓ સાંભળવા જતા હતા। એક એક અવસ્થા એવી હતી કે કથા ન થતી બહુ, શું કામે ને, ત્યારે પૈસાના આવકના સ્ત્રોત બહુ ઓછા હતા એટલે કથાઓ નહોતી થતી, એટલે આપણે બાજુના ગામડે આપણને સમાચાર મળતા કે અહીંયા કથા બેઠી છે, આપણે કથા સાંભળવા જતા। પણ અત્યારે ભગવાને કેટલી કૃપા કરી, તમે જુઓ કે માણસને પૈસો આપ્યો, પૈસાની હારે હારે એવી બુદ્ધિ આપીને કે ફરવા જવાનું બંધ કરી અને માણસ હવે કથા બેસાડતો થઈ ગયો। દિવાળીના વેકેશન હોય તો માણસ કથા બેસાડે, ઉનાળાના વેકેશન હોય તો માણસ કથા બેસાડે, એટલે ગામની અંદર પારાયણ બેઠી, એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા, જમના ડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે, પોથી યાત્રા છે, હાલો જાય પોથી યાત્રામાં, બહુ મજા આવશે। જમના ડોશી કે તમારે જવું હોય તો જાઓ, મારે આવું નથી। અરે પણ ડોશી બહુ મજા આવશે હો, નહીં મારે નથી આવું। બોલા બધા ડોશીમાં ગયા, એને તો પોથી યાત્રા કરી, ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો, ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મયનું ગાન કર્યું, બહુ મજા આવી, બધા ડોશીઓ ઘરે આવ્યા, સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોશી વળી પાછા એના ઘરે ગયા, જમના ડોશી તમે આજે આવ્યા નહીં બાકી બહુ મજા આવી હો। થોડીક વાત કરીને વૈયા ગયા, બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને, તો બે ડોશી વળી પાછા જમનામાં બોલાવા ગયા કે નહીં ને આવડી આ કદાચ આપણી વાત મને આવે તો, બે નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ, એટલે વળી પાછા બોલાવા ગયા। પણ જમના ડોશી ના પાડી, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે જમના ડોશી આજ તો હાલો ને હાલો, આજ તો ત્યાં નંદ ઉત્સવ છે,
હાલોની બહુ મજા આવશે. જમનામાં એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને, એક દી જઈ આવું ને એટલે આવડું આ મારું લોહી પીત્યું બંધ થાય. એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં, આવડું આ લોહી નો પીવે એટલે જવું છે. એ કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં. બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂછડી લીધી, ઘઉંની ચોખાની એને મૂછડી લીધી. જમના ડોશીએ નાની થેલી લીધી, એને મૂછડી ન લીધી, એમાં ઓલી લોટી લીધી, કારણ કે એનો જીવ લોટીમાં. એટલે જમના ડોશી ગયા હરે, અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે, એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તે પહેલાં ગયા. એટલે જમના ડોશીએ તો સરસ મજાના થાંભલાઓ હતા ને, જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે. બીજા બધા ડોશીઓ જે સત્સંગ કરે જમનામાં હોઈ ગયા, લ્યો એ નીંદર આવી ગઈ, એને નીંદર આવી સૂઈ ગયા. અને ભટ્ટ બાપા આવ્યા, એણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટ બાપા આમ જોવે ને ત્યાં એ નજર ગઈ કોલા ડોશીમાં હોઈ ગયા છે. કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો ગયા બધા. ભટ્ટ બાપા ઉતારે ગયા, ઓલા બધા ડોશો ઉભા થયા તોય જમનામાં ઉભા ન થયા. ડોશને થાળ પડ્યા, જમનામાં ગઈ કે હું? એક ડોશીએ કીધું એ જમનામાં, તોય ન જાય. બીજા ડોશીએ હાથ બાવડું પકડ્યું, જમનામાં ઉઠાડ્યા. હ અરે ઉભા થાવ, હલો કથા પૂરી થઈ, હે કથા પૂરી થઈ, કથા પૂરી થઈ કીધું. ઉભા થયા, ઓલી થેલી લીધી ને, થેલી થોડીક હળવી થઈ ગઈ, થેલીમાં વજન ઘટી ગયો. એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોયું અને લોટી કોક છોરી ગયું, એની લોટી કોક લઈ ગઈ. એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટું, બધી ડોશોને કીધું હું તમને ના પાડતી હતી, મારે નથી આવવું, મારે નથી આવવું, આ હું અહીં આવી હું ફાયદો થયો, આ મારી લોટી કોક લઈ ગયું, મારી લોટી વગર તો મારો જીવ મુંજાય હવે, મારી લોટી વગર મારો જીવ મુંજાય, મને મારી લોટી લઈ આવી દો, મને મારી લોટી લઈ આવી દો. એક ડોશીમાં કે આને ન લાવ્યા તો સારું હતું, આની લોટી હતો આપણું લોહી પીધું, હવે કરવું હું? ઘણા લોકોને પૂછ્યું, હે ભાઈ તમે હે બેન લોટી ભાળી, લોટી ભાળી, પણ કોઈ હા ન પાડે. એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા, એક કામ કરીએ, ઓલા ભટ્ટ બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય, એને પૂછી આવી, હાલો તે જમનામાં લઈને આવ્યા એ તો ઉતારે. ભટ્ટ બાપા, હા ડોશીમાં બોલો, એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં ને લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે, તમને ખબર છે કોણ લઈ ગયું? ભટ્ટ બાપાએ પૂછ્યું, ક્યાં છે જમનામાં? આર્યા. ભટ્ટ બાપાએ નિરખીને જોયું કે હું આવ્યો ને તે પહેલાં હોઈ ગયા હતા, હું વયો ગયો તો ઉઠા નહોતા, એ ડોશી છે. એટલે ભટ્ટ બાપાએ બુદ્ધિ વાપરી, હા હા આ આ ડોશીમાંની લોટી ને, હા મેં એ ઓલા છોકરાને જોયો તો, એ કે ત્યાં તો જમનામાં બધી ડોશીને આમ આમ આજુ કરીને, હે ભટ્ટ બાપા એ છોકરો કોનો હતો? ભટ્ટ બાપા કે એ મને ખબર, એના બાપાનું નામ તો મને નથી આવડતું. તો એ એ છોકરાનું નામ આવડે તમને? હા એ છોકરાનું નામ આવડે, એ છોકરાનું નામ નારાયણ હતું, છોકરાનું નામ નારાયણ. એમ જમનામાં બધી ડોશીને હારે લઈને નીકળ્યા. ગામમાં જે સામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે? બધા કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું. અરે ના ના ઓલા ભટ્ટ બાપાએ કીધું છે નારાયણ નામનો છોકરો છે ને એ મારી લોટી લઈ ગયો છે. રાત ગઈ પણ રાતે મને નીંદર આવે હે ની, સાંજે એને વાળું ન કર્યા કારણ કે જીભ એનો લોટીમાં, વાળું ન કર્યા. પછી બરાબર રાતે આખી રાત આમથી આમ આમથી આમ આખી રાત વિચાર કર્યો, આ નારાયણ કોનો દીકરો છે? બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો. સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય,
રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા. પાંચમા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાહી ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશી બોલાવવા ગયા. એલ્યુ હાલો કથામાં ન જાવું, એને કથા રે કઈ લેવા દેવાનું હતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટો જવું હતું એને, કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે, બધા ધૂન કરે, કીર્તન કરે. તે એક ડોશીમાં ગાવાનું ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે, આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું, એ તાર નથી ગાવાનું, આજ હું ગાય. ઓલી બધી ડોશો વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી, આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી, નથી કોઈ દી કથામાં આવી, અને આજ આવડી આ ગાહે હું શું ગાહે. અને એ વાતે સાચી છે, કોઈ દી હીરા ઘેહા ન હોય અને એને હીરો હાથમાં આપોથી જોવે કેમ. આ બહુ આમ અદભુત રચના છે. જમનામાને કીધું, જમનામા તમે ગવડાવશો? અરે હા હા હું ગવડાવે આજ તો. અને જમનામાએ એક લીટીની ધૂન બનાવી, હો કેટલી, એક જ લીટીની ધૂન હતી એની. હું તો ગઈ તી સાંભળવા પરાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો નારાયણ, હું તો કહીતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એક જ લીટીની આ ધૂન, બીજી ડોશ ચૂકે આ, બીજી લીટી આવે તો સારું, પણ આને તો કઈ, એને એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી, આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી. કથા પૂરી થઈ, સાંજે વિયાજ્યા ઘેરે. સાંજે સત્સંગમાં એક માળીએ આવીને ઓલો તરફાળ પાથરો ને, હજી ઈ બેહે નો બેહે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બેસી જાય. એને ન્યાય ડોસુ ને ગીત નો ગાવા દીધું, ન્યાય ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. એક દી બેજી થયા ને જમનામાં ડોસીમાં, આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને, તો એ જમનામાને જોઈને છોકરાઓ ગાય, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઈ છોકરાઓ મીંડા ગાવા, માંડ ડોશીમાં ભૂલ્યા હોય હજી લોટી ને, ત્યાં છોકરા યાદ કરાવે, એ જમનામાં લોટી મળી કે નહીં. જમનામાં કે ના રે ના, પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ. છોકરાઓ કે અમે 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 અમારે હારે કોઈ દી કોઈ રમવા નથી આવ્યો નારાયણ. આમ કરતા કરતા કથાનો સાતમો દિવસ આવ્યો ને, ત્રણ દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેયને ચક્રાવે ચડાવ્યા. ઓ ડોશીમાં આમ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ, લોટી નારાયણ, લોટી નારાયણ. આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો, પાનના ગલ્લે પણ ઓલા જુવાણા ઉભાભાઈ કહેતા, ઓલા ઓલા જમનામાની ડોશીમાંની લોટી મળી કે નહીં. લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ, પ્રભુ આમ જોવો તો ખરા, આ ઓલા ભટ્ટ બાપાએ તમારું નામ આપ્યું ને, આ ડોશીમાં આખા ગામમાં તમને વગો એવા છે. એક કામ કરો ને, એક લોટી દયાવો ને, એટલે તમારું નામ લેતા બંધ થાય. અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા. જમનામાં કથામાં બેસી ગયા હતા, એને દેવા આવ્યા હતા. એ જમનામાં, હા છોકરા,
તમને લોટી મળી કે નહીં? ના રે ના, લોટી વગર તો ખાવાનું નથી ભાવતું, લોટી વગર તો ઊંઘે નથી આવતી. અને તઈ ભગવાને કીધું, લ્યો આ તમારી લોટી, હું તમને લોટી દેવા જ આવ્યો છું, લોટી દેવા આવ્યો છું. ડોશીમાએ હાથમાંથી લોટી લઈ લીધી અને લોટીને જોઈને, હા આ જ મારી લોટી છે, મારી લોટી આ જ છે. ભગવાન થોડાક બે ઢગલાવા પાછા હટી ગયા. ડોશીમાએ પૂછ્યું કે તારું નામ, કે આ લોટી તને ક્યાંથી મળી? નામ શું છે? મારું નામ નારાયણ. નારાયણ કીધું. અને એ સમયે ડોશીમા નારાયણ નો આમ હાથ પકડવા ગયા ને, ભગવાન દોડીને વહી ગયા, ભગવાન દોડીને વહી ગયા. અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથી યાત્રા નીકળે. અને પોથી યાત્રા નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. આટલું ગાયું તે ડોશીમાં એને બંધ કરાવી દીધું, તું ગામાં હું ગાવ. હવે આને કોઈ દી ગાયું નહીં, આની પાસે પાછું એટલે ડોશીમાં વિચાર કરે આ ઈનું ઈનો ગાય તો સારું. એક ડોશી પૂછ્યું કે જમનામાં લોટી મળી ગઈ? એ કે હા હા, કઈક બીજું તો ગાહે. તોય ડોશીમાં ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી. પોથી યાત્રા રામજી મંદિરે પૂકી ગઈ, ત્યાં સુધી ડોશીમાં બસ એક જ કડી ગવરાવી, બીજી કડી નો ગવરાવી. મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે તમારા સ્વાર્થ થકી પણ જો એનું નામ લ્યો ને, તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા નારાયણ આવે આવે ને આવે એમાં કોઈ સંશય નથી. પણ તમારે નામ લેવું પડે, એમ ખૂણામાં બેઠા રહ્યો જ ન આવે. એના માટે તમારે કંઈક આમ પરિશ્રમ કરવો પડે. એટલા દી સુધી તો ચક્રાવે ચડાવરાવી. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.